નમસ્કાર મિત્રો જીતેન્દ્ર પટેલ આંબલીયાસણ અહીં મિત્રો સ્ક્રીન ઉપર તમને એક ચહેરો દેખાતો હશે ઉંમરલાયક કાકા છે લગભગ અંદાજીત ઇઠ્યોતેરથી એંસી વર્ષની ઉંમર એમની હશે અહીં જે દેખાય છે એમનું નામ છે પ્રહલાદભાઈ માધવલાલ પટેલ મૂળ વતન જોર્ણંગ આંબલ્યાસનથી લગભગ બે કિલોમીટર દૂર જોરણ ગામ આવેલું છે સાર્વજનિક વિદ્યાલયની અંદર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઓએસ તરીકે સફળ કામગીરી કરીને બે હજાર બેમાં નિવૃત્ત થયા છે પોતે સ્વાસ્થ્ય સારી રીતે જાળવે છે તો આજે આપણે એમને પૂછીએ કે આ સ્વાસ્થ્ય સફળ રીતે તમે જે જાળવી રાખ્યું છે એના પાછળની ચાવી કઈ છે શું નામ છે તમારો

અને તમે બીજા આજના યુવાનોને કે જે મોબાઈલ લઈને રાત દિવસ જેવા નવરા પડ્યા નથી કે સોફામાં મોબાઈલ લઈને તરત જ ગેમ્સ અથવા યુટ્યુબ અથવા ફેસબુક લઈને જે ચેટિંગ કરતા હોય છે એ વિશ્વને એ લોકોને શું સલાહ આપવા માગો છો તમે એ બધું રમત રમવા માટે ખરેખર તો સારી નથી પણ એના કરતો તો આ ચાલવા ચાલવાની કસરત જે કરે એ ઉત્તમ ઉત્તમ કસરત કહેવાય એ બધી કસરતોનો પાપ છે તમે નાના હતા એટલે કઈ ગેમો રમતા હતા નાના તો કબડ્ડી ખો ખો વોલીબોલ અને ગિલ્લી દંડા ગિલ્લી દંડા તો પહેલાં બહુ એટલે એના અંદર શરીરના અંદર શું મળતું હતું તમને એવું ઉર્જા મળે શરીરમાં ઉર્જા એનર્જી મળતી હતી એટલે એના લીધે કાર્ય કરવાની ક્ષમતા વધતી હતી જ્યારે આજે મોબાઈલ લઈને જે સોફાની અંદર સૂતા સૂતા એ બધું નકામું છે એટલે કહેવાનો મતલબ ઘરડા ગાડા વાડે એ કહેવત છે તમે જે કહો છો ખરેખર આજના યુવાનો અને વિદ્યાર્થીઓ સમજવા જેવી છે ને બરાબર હવે ભવિષ્યમાં તમે શું કરવા માંગો છો આમ બસ એન્જોય એન્જોય કરવા માંગો છો ફરવાનું બસ ચાલવાનું ચાલવાનું

વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એમ બરાબર એટલે આજના જે આ મારે ખાસ આ તબક્કે આ પહેલા જ કાકાનું સાથે અમારે પાડોશી છે અને ખાસ નજીકના નેબર છે અમારા એટલે એમને એમની તંદુરસ્તી જોઈને મારે પણ મિત્રો વિદ્યાર્થીઓને ખાસ કહેવું છે કે આજના જમાનાની અંદર ટચુકડી મોબાઈલ લઈને ભલે થોડા સમય માટે આનંદ માનતા છે કે મજા આવે છે મજા આવે છે પરંતુ એનાથી આંખોને પણ નુકસાન થાય છે સમયનો પણ વ્યય થાય છે જે મોબાઈલમાં પણ તમે બેટરી દ્વારા સતત મિત્રો એનર્જી બાળો છો અને સરવાળે કંઈ મળતું નથી પણ એની જગ્યાએ એ ફાજલના સમયની અંદર જો તમે ચાલવા જાઓ ગિલ્લી દંડા રમો વોલીબોલ રમો ક્રિકેટ રમો તો એનાથી પૂરા શરીરને કસરત મળે છે અને સ્નાયુ ઉર્જા મળવાને કારણે તમારી કાર્યક્ષમતામાં વધારો થાય છે તો પહેલાં જ કાકા તમને મળીને ખૂબ આનંદ થયો મોઢાની અંદર દાંત પડી ગયા છે પણ એ ઉંમરના લીધે તમારે આજે સિત્તેર પંચોતેર એંસી વર્ષ થયા છે એટલે શરીર ઉપર દાંતના ઉપર તો અસર થાય પરંતુ તમે આજે ફરો છો એ જ અમારા માટે આનંદની વાત છે ઓકે આભાર જય હિન્દ જય ભારત